હવે મિત્રો જોઈએ આર્ટિકલમાં ઇનડેફિનિટ આર્ટિકલમાં એ અને એન એમાં ટૂંકાક્ષ આવે છે શોર્ટ ફોર્મ શોર્ટ ફોર્મ સ્વરૂપમાં જોઈએ હવે અહીંયા એમ એ આપ્યું છે એમ ઈ એમ એ અને આર્ટિકલ અહીંયા એન આપ્યો છે કેમ તો એના એમ એ એનું ઉચ્ચારણ અ અથી થાય છે આમ તો એમ એ વ્યંજન છે પણ એનું ઉચ્ચારણ અથી થાય છે અને અ એ સ્વર છે માટે આર્ટિકલ એન આવશે પણ આ શોર્ટ ફોર્મ છે એનું જો ફૂલ ફોર્મ આપેલું હોય તો અ માસ્ટર ઓફ આર્ટ્સ થાય માસ્ટર અહીંયા એમ આપેલું છે માસ્ટર અને ઉચ્ચારણ માસ્ટર મથી થાય છે અને મ એ વ્યંજન છે માટે આર્ટિકલ અહીંયા એ આવશે અહીંયા એન આવે છે શોર્ટ ફોર્મમાં અને ફૂલ ફોર્મમાં એ આવે છે કેમ કે અહીંયા માસ્ટર મ ઉચ્ચારણ મથી થાય છે અને અહીંયા અથી થાય છે બરાબર એ માસ્ટર ઓફ આર્ટ્સ એવું હોય તો આર્ટિકલ એ આવે અને માત્ર શોર્ટ ફોર્મ આપેલું હોય એમ એ તો એન આવશે એ પ્રમાણે બીજો શબ્દ છે અહીંયા એસટી બસ તો આર્ટિકલ એન એસટી બસ અહીંયા એસ ટી આમ તો એસ આપેલો છે એસ એ વ્યંજન છે પણ એનું ઉચ્ચારણ અથી થાય છે માટે આર્ટિકલ એન આપેલું છે અને ફૂલ ફોર્મ આપેલું હોય તો અહીંયા અ સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ અહીંયા સ્ટેટ ઉચ્ચારણ સથી થાય છે માટે આર્ટિકલ અહીંયા ઈ આવે એ જ પ્રમાણે એન એનસીસી એનું ફૂલ ફોર્મ આપેલું છે અ નેશન અ નેશનલ ક્રેડિટ ક્રોપ્સ તો અહીંયા એન એન એનું ઉચ્ચારણ અથી થાય છે માટે આર્ટિકલ એન છે અને ફૂલ ફોર્મમાં નેશનલ નેશનલ તો નથી થાય છે ન એ વ્યંજન છે માટે આર્ટિકલ એ આવે છે આવા ઘણા બધા શોર્ટ ફોર્મ છે એલએલબી એમબીબીએસ આવા ઘણા બધા શોર્ટ ફોર્મ છે એની આગળ આર્ટિકલ એન આવે છે જ્યારે ફૂલ ફોર્મમાં આર્ટિકલ એ આવે છે ઓકે તો અહીંયા આપણો એક મુદ્દો હતો ઇનડેફિનિટ આર્ટિકલ અહીંયા પૂરો થાય છે હવે નેક્સ્ટ આર્ટિકલ એટલે કે ડેફિનેટ આર્ટિકલ ધ વિશે અભ્યાસ કરીશ ઓકે થેન્ક યુ